તો ભાઈ તમે જોવો કે આવા કઈક જેસી બોર છે અને હા તો ભાઈ રામ રામ ડાયરાને સ્વાગત છે તમારા આજના એક નવા વિડીયોમાં. આજે તમને બતાવવાનું છું ઝીણી બોરડીના બોર, બોલો તો આવા લાલ બોર બતાવવાનો છું. મિત્રો અટાણે જેસી મિત્રો શું કહેવાય કે શિયાળાની સિઝન શરૂ છે અને શું કહેવાય જાન્યુઆરી મહિનામાં જેસી મિત્રો આવડા બોર જેસી આવી જતા હોય છે બરોબર. તો તમને બતાવું એ બોરડીનું ઝાડું અને અંદર કેટલા બોર આવેલા છે અને બતાવું. તો હાલો બેનારો જો વિડીયોમાં ઠેર સુધી, વિડીયો ગમે તો લાઈક પાકે જરૂર કરજો યાર. તો ભાઈ તમે જોવો કે આવા કઈક જેસી બોર છે અને જોવો બાકી છે ને જમાવટ વાળા બોર. તો આ એ જરી આ બોરડી છે ને બોરડી અંદર બોર છે લાટ બધા. બાકી તમે મિત્રો બોર જોવો કેટલા બધા બોર આવેલા છે બરોબર. બોરડીની અંદર જોરદાર બોર આવેલા છે અને બોરડી આખી ભરાઈ ગઈ છે. આ બોર જે છે મિત્રો શિયાળામાં આવે છે બરોબર અને ટૂંકમાં કહો તો જાન્યુઆરી મહિનામાં આવતા હોય છે બરોબર. અને જોવો તમે હજી તો બોર લાટ બધા કાસા છે. જાન્યુઆરી એન્ડમાં આ બધા જે છે એ પાકી જાય. જોવો તમે તો આ છે બોરડીનું ઝાડું અને એની અંદર આવતા હોય છે બોર. પણ નીચે પણ ઘણા બધા ખરી ગયેલા હોય અને જોવું બાકી છે. જોવો બોર જોવો તમે છે ને જોરદાર. ખાસ તો મિત્રો આવડા બોર જે છે મિત્રો તમને જે છે પડતર જગ્યામાં વધારે પડતા જોવા મળે બરોબર, ડુંગરા વાળા ઇલાકોમાં. અને ટૂંકમાં કહું તો ભાઈ હાવ પડતર જગ્યા હોય ને આવા મોટા મોટા બોરડીના ઝાડા હોય તમે જોવો તો આવી રીતના કઈક જે છે બોર આવતા હોય છે. આની અંદર જે છે મિત્રો સોમહો આવે ને એટલે ભાઈ છે ને કંટ્રોલાના વહેલા થાય અને શિયાળો આવે એટલે ઝીણા બોરે આવે. આવું હોય છે તમે આખી બોરડી ભરાઈ ગયેલી છે, આખી આખી બોરડી ભરી છે બરોબર. બોર પણ લાટ બધા આવે છે ને આ હું હાલો જાઉં છું ને આ લાટ બધી જગ્યામાં છે બોરડીના ઝાડા તમને બતાવો બરોબર. બને રહેજો વિડીયોમાં. તો મિત્રો તમે આ બોરડીમાં જોવો કે હજી બોર જે છે પાક્યા નથી બરોબર. બોર જે છે એ લીલા બરોબર. તો આને હજી પાકવામાં થોડીક વાર લાગશે. જોવો તમે આમાં જે છે મિત્રો બોરડીની પણ અલગ અલગ પ્રકારની વેરાયટી હોય. અમુક બોર જે છે બહુ બધા ખાટા હોય, પછી અમુક બોર જે છે બહુ મસ્તીના હોય. ટૂંકમાં કહું તો અમુક બોર જે છે ગળ્યા પણ હોય ને અમુક ખાટા પણ હોય. તો આવું હોય છે એની અંદર નોખી નોખી વેરાયટી હોય. અમુક બોરડીના બોર બહુ ખાટા લાગે તો અમુક બોરડીના બોર પાછા બહુ બધા ગળ્યા પણ લાગે. જોવો કે આ બોરડીની અંદર અમુક ટકા બોર આવ્યા છે અને અમુક પાકી ગયા છે, અમુક પીળા છે અને અમુક જો લીલા પણ છે. આવું બધું છે. અને ખાસ તો મિત્રો આ બોર જે છે ઓર્ગેનિક હોય છે. એની અંદર કાંઈ દવા ન નાખવામાં આવે કે પાણી એનો પાવાનું હોય. પાણી તો પાવાનું જ હોય પણ દવા એનો નાખવાની હોય, ન નાખવાનું હોય. એટલે ટૂંકમાં કહું તો ઓર્ગેનિક હોય છે ભાઈ. આનાથી ઓર્ગેનિક બીજું કાંઈ હોય જ નહીં. એક તો આ પછી પડતર જગ્યા હોય એની અંદર પણ કાંઈ ખાતરો વાતરો પહેલાં કોઈ એનો નાખ્યું હોય, વર્ષોથી એમનો પડતર પડ્યું હોય અને અટાણે કાંઈ એનો નાખવાનું. એટલે ઓર્ગેનિક છે અને એકદમ શું કહેવાય સારી વસ્તુ છે. તો એકવાર અવશ્ય આવજો અને ખાજો બરોબર. અહીંયાનો આવત કાંઈ નહીં પણ બીજી તમને તો ઘણી જગ્યાએ મળી જાય ભાઈ આવા બોર અને એ ઓર્ગેનિક જ હોય. તો એકવાર અવશ્ય ટ્રાય કરજો અને શું કહેવાય તક શું કહેવાય વેસાતા તક મળતા હોય તો ન્યાલા પણ ખાજો. એ આની ઘોડે હોય છે ભાઈ, પડતર જગ્યામાં હોય બરોબર. તો ખાજો એકવાર અવશ્ય, એકવાર ટ્રાય જરૂર કરજો. અમારે તો અહીંયા મફતમાં મળે, અમે તો મફતમાં ખાતા હોઈ. અમે તો તક બહાર રહેતા હોય તો એકવાર વેસાતા લઈને પણ જરૂર ખાજો યાર, ટ્રાય કરજો. તો મિત્રો આજનો વિડીયો માટે એટલું જ. થી મળીએ બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી રામે રામ ડાયરાને. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો અને રામે રામ ડાયરાને.